રાજ્યમાં અનેક જગ્યાએ સરકારે એમના દરેક વિધાનસભામાં સરકારી જે આયોજન કર્યું છે અને વિશ્વ આદિવાસી દિવસનો જે પ્રોગ્રામ કરે છે, નાચગાન કરે છે, ખરેખર એ મંત્રીઓને આ સરકારને અને આ જે પણ આ ચાલુ સત્તાની જે સરકાર છે એ લોકોને શરમ આવી જોઈએ, કેમ કે આદિવાસીઓ ઉપર દિવસે ને દિવસે અત્યાચાર વધ્યા છે. તમે કયા મોઢે અમારા જે આદિવાસી નેતાઓ છે એ લોકોને કહો છો તમારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. તમે આજે વિશ્વ આદિવાસીના દિવસે તમે નાચગાનમાં અને આદિવાસીનો જે આ પ્રસંગ છે એને જ્યારે અમે આજે સમાજના દ્વારા મૌન રેલી રાખી છે, અમે મૌન રેલીના સ્વરૂપે અમે આ સરકારને બતાવવા માંગીએ છીએ કે અમે આજે બહુ દુઃખમાં છીએ અને જે દિવસે આ સરકાર સુધારવાનું નામ નહીં લે, અહીંનું પોલીસ પ્રશાસન જો સુધારવાનું નામ નહીં લે, દિવસે ને દિવસે જો આદિવાસી ઉપર આવા જ અત્યાચારો ચાલતા રહેશે તો અમારા હાથમાં જે આ પાડ્યું દેખાય છે એ ખરેખર અમે મહિલાઓ આ ઉપાડીને પછી આનો જે ઉપયોગ થાય છે એમાં અમે વાર નહીં લગાડીએ, કેમ કે અમારા જે પૂર્વજો હતા, અમારા દાદા પરદાદાઓ હતા, જ્યારે એમના હાથમાં હથિયારો હતા ત્યારે આવા બનાવ નતા બનતા અને અમારા આદિવાસી સમાજ ભણી ગણીને સુધારવાના નામે એટલો સુધરી ગયો છે અને આ સરકાર અત્યાચાર ઉપર અત્યાચાર કરે છે, એટલે આજનો મેસેજ છે અને અમે અમારા સમાજ દ્વારા અલગથી આ પ્રોગ્રામ કર્યો છે. અમે અમારા એક પાર્ટીના દ્વારા નહીં પણ કોઈ પણ નેતા હોય કે સરપંચ હોય, આઈએએસ આઈપીએસ હોય, તમે સમાજ થકી ગયા છો, તમને આજે અનામતના લાભના લીધે તમે આજે જે પણ સત્તા પર છો, આજે રાષ્ટ્રપતિ છે જે દ્રૌપદી મુર્મુ છે એ આદિવાસીના અનામતના લાભે તમે એ સીટ ઉપર બેઠા છો, તો તમારે જોવું પડે કે બાહુલ્ય વિસ્તાર અને બાહુલ્ય સમાજ ધરાવતો આ આદિવાસી સમાજ છે આટલો જે કોઈ જો એના પછાત સમાજ છે અને જો છેલ્લા છેવાડાના તમે જોશો આજે મને એટલું કહેતા શરમ આવે છે કે અમે અહીંયા કવાંટથી અમારા હાપેશ્વર 12 કિલોમીટર છે, અમને પાણી નથી મળતું, કચ્છ અને સૌરાષ્ટ્ર પાણી જાય છે. જો અમને આ સરકાર તરત જ પાણી અને એ લાગુ નહીં કરે તો અહીંથી જે પણ કેનાલો જાય છે અને ત્યાં લઈ જવામાં આવે છે એ પણ અમે રોકીશું, તોડીશું અને અમે અમારી તાકાત અમે આજે ભણેલા ગણેલા છે પણ અમે આજે મેં પહેરવેશ પહેર્યો છે, મારી બોલી ભાષા રહેણી કરણી છે એ ઉપર અમે ઉતરતા અસલી આદિવાસીનું જે અમારું જનૂન છે, અમારું ખૂન છે એ બતાવતા અમે વાર નહીં કરીએ, એટલો મારો આ મેસેજ છે. મેડમ, આજે મણિપુરની ઘટના છે, એક મહિલા ઉપર અત્યાચાર થયો છે, શું કહેશો? એ મણિપુરની જે ઘટના છે એમાં આજે મૌન રેલી છે અને મને કહું ને તો એટલી શરમ આવે છે કે કેટલા લોકો છે અને પોતાની બેનને બચાવવા માટે જ્યારે ભાઈ જાય છે ત્યારે એ ભાઈને પણ મારી નાખવામાં આવે છે અને બહેનોને 21 વર્ષની મહિલાને એ લોકો નગ્ન કરીને ભર સરકસ કાઢીને છાતીના ભાગે અને યુનિના ભાગે જ્યારે મસ્તી કરતા જાય છે અને એ સામૂહિક ત્યાં બળાત્કાર કરે છે, બહુ શરમજનક બાબત છે. એટલે મેં આજે પાડ્યું લીધું છે અને હું અહીંયાથી સંદેશ આપું છું, પોલીસ પ્રશાસનને પણ કહું છું, મારા છોટાઉદેપુર જિલ્લામાં જો આ રીતના કોઈ બનાવ બનશે, પોલીસ પણ એ લોકોને અમારા આદિવાસી સમાજ ઉપર હાથ ઉપાડશે અને અત્યાચાર જો ખોટો કરશે તો અમે આ પાડ્યું ઉપાડીશું અને કાયદો કાયદાનું કરશે, કેમ કે કાયદો જ્યારે આવતા બહુ વાર લાગે છે, વર્ષો વીતી જાય છે, એ વસ્તુ પણ ભૂલી જઈએ છીએ, પણ અમે આ પાળિયાનો ઉપયોગ કરવામાં આવે સક્ષમ છીએ અને કરીશું. 3 એમએલએ એક સાંસદ છે, કોઈ આદિવાસી સમાજ પર આવા અત્યાચારો, હું તો કહું છું કે અમારા છોટાઉદેપુર જિલ્લામાં શું આખા ગુજરાતમાં જે આદિવાસી નેતાઓ છે એ લોકોને આજે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કેમ કે તમે જે ખુરશી ઉપર છો અને હંમેશા અમે કહેતા આવ્યા છીએ, સાંભળતા આવ્યા છીએ, બોલતા રહ્યા છીએ કે અમારો જે આદિવાસી સમાજના જે નેતાઓ જાય છે પોતાનું મગજ નહીં પણ અન્યના મગજથી એ લોકો ચાલી રહ્યા છે. મેઘનાબેન, સમાજનો કાર્યક્રમ છે, 3 ધારાસભ્યો અને 2 સાંસદો તમારા કાર્યક્રમમાં નહીં આવ્યા, હું કહું એ લોકો એટલા ગુલામ બની ગયા છે કે એ લોકોને પોતાના સમાજની નહીં પણ પોતાની પાર્ટીની પડી છે. જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવશું.